दामोद तालुकाना आनोर गामे वीजळी पडवाथी 18 वर्षना पुत्रनुं माताની સાથે જ કમકમાટી ભરી મોત નિપજ્યું। જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતા તેમને આમોદ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા। ત્યારે આમોદ તાલુકાના અનોર ગામે તાળફળિયામાં રહેતા પરિવારના સભ્યો કપાસ વીણવાની મજૂરી માટે ખેતરમાં ગયા હતા, જેમાં છત્રસંગ સોલંકી પુષ્પાબેન છત્રસંગ સોલંકી, પુત્ર પ્રહલાદ છત્રસંગ સોલંકી તેમજ આરતી છત્રસંગ સોલંકી ખેતરમાં કપાસ વીણવા માટે ગયા હતા। જ્યાં આજરોજ બપોરના સમયે વરસાદ પડ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી, ત્યારે અનોર ગામના કપાસના ખેતરમાં કપાસ વીણતા પુત્ર પ્રહલાદ ઉપર વીજળી પડવાથી પ્રહલાદ છત્રસંગ સોલંકી ઉંમર વર્ષ 18 જેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। જ્યારે માતા પુષ્પાબેન સોલંકી ગંભીર રીતે દાઝી જતા તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા। તો અનોર ગામે વીજળી પડવાની ઘટનામાં યુવકનું મોત થતાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર તેમજ આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાળ સાથે તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ અને અનોર ગામના સરપંચ સહિતના લોકો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને પરિવારના અન્ય સભ્યોને સાંત્વના પાઠવી હતી। અનોર ગામમાં આજે 12:30 થી 1ના ગાળામાં વરસાદ અને વીજળી થવાથી છત્રસંગભાઈ અમરસંગ, પહલાદભાઈ છત્રસંગ, પુષ્પાબેન છત્રસંગ અને આરતીબેન છત્રસંગ એ ખેત મજૂરી કરવા ખેતમાં કપાસ વીણવા માટે ગયા હતા, તો વીજ પડવાથી છોકરો પહલાદનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું અને પુષ્પાબેન એ પહલાદની માતા છે એમના એ પણ ગંભીર હાલતમાં છે। એ છોકરાને જ્યારે વીજ પડી એટલે પુષ્પાબેને એમના છોકરાને જાયેલો તો એમને પણ વીજનો ઝટકો લાગેલો છે। આરોગ્ય ખાતે આમોદ લાવેલા હતા પણ એમની પરિસ્થિતિ ખરાબ લાગે છે એટલા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમને રવાના કરેલા છે। જીતુ રાણા સાથે લેટરી 4 ન્યૂઝ ભરૂચ।